દિલીપ સખિયાએ લગાવેલા આરોપ અંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું હતું કે આ ચૂંટણી સહકારી ક્ષેત્રની ચૂંટણી છે, જેમાં મંડળીના પ્રમુખો, વ્યવસ્થાપક કમિટીના સભ્યો, મતદારો હોય છે, જેથી ક્યારેય દબાવવાનો પ્રયત્ન થતો નથી. આજની તારીખે પણ મતદારો અમારી સાથે છે તેમ જણાવ્યું હતું. અહેવાલ વિજય મકવાણા. સૌથી પહેલા તો શહેરભાઈ ફોન આવે છે, મારી કહેવું છે કે આ ચૂંટણી છે સહકારી ક્ષેત્રની ચૂંટણી છે, અને સહકારી ક્ષેત્રના માધ્યમની અંદર જે રીતે દિલીપભાઈ મારી ઉપર આક્ષેપ કર્યો છે કે મતદારોને દબાવવામાં આવી રહ્યા છે, સહકારી ક્ષેત્રની ચૂંટણીની અંદર મંડળીના પ્રમુખો અને મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યોના મતદારો છે, આ તમામ મતદારો રાજકોટ, લોધિકા અને બળદિયા તાલુકાના મતદારો વર્ષોથી મંડળી સાથે જોડાયેલા હોય છે, મંડળીની અંદર વર્ષોથી ખેડૂતોનું નેતૃત્વ કરતા હોય છે, અને આ મતદારો આજકાલના નથી હોતા. અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર મંડળીના અમારા પ્રમુખો કે જેના છેલ્લા 25-25-30-30 વર્ષથી મંડળીની અંદર પ્રમુખ તરીકે, વ્યવસ્થાપક કમિટીના સભ્ય તરીકે જવાબદારીઓ સંભાળતા આવ્યા છે, અને સહકારી ક્ષેત્રના માધ્યમની અંદર કોઈ પણ ચૂંટણી અંદર આ સિલેક્ટેડ મતદારો હોય છે મંડળીઓ પૂરતા, એટલે એને દબાવવાનો ધમકાવવાનો પ્રશ્ન આજે નહીં પણ ભૂતકાળની અંદર ક્યારે પણ નથી આવ્યો. જે કિસાન સંઘનો આક્ષેપ છે, સૌથી પહેલા તો મારે એ કહેવાનું છે કે કિસાન સંઘની જે પેનલ છે એમાંથી એક પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડનો મતદાર નથી, એ પોતે મતદાર નથી અને પેનલ બનાવીને નીકળ્યા છે, એટલે એવા આક્ષેપોનો કઈ મારે જવાબ આપવાનો ન હોય. અને જ્યાં સુધી અમારું સહકારી ક્ષેત્ર મતદારોની વાત છે, ત્યાં સુધી વર્ષોથી આજે સહકારી ક્ષેત્રના માળખાની અંદર ખેડૂતોના હિતમાં ધ્યાને રાખીને હરમેશા અમે નિર્ણયો કર્યા છે. રાજકોટ જિલ્લાના 2.25 લાખથી વધુ ખેડૂત સભાસદો કે જે અમારી અલગ અલગ મંડળી સાથે જોડાયેલા છે, અને એટલા માટે જ આજે વર્ષોથી જિલ્લા લેવલની અનેક સંસ્થાઓ, એમાં પણ રાજકોટ જિલ્લા સહકારી બેંક કે જે સમગ્ર દેશની અંદર નમૂનેદાર રૂપ બેંક છે, અને એના મતદારોએ મંડળીના પ્રમુખો અને કમિટી સભ્યો હરમેશા હોય છે, એટલે ક્યાંય દબાવવાનો ધમકાવવાનો વાત નથી. આજની તારીખે પણ ત્રણેય તાલુકાની મંડળીના મતદારો અમારી સાથે છે કે જેને સહકારી ક્ષેત્ર ઉપર મજબૂત રીતે ભરોસો મૂક્યો છે. સામે સહકારી ક્ષેત્રના માધ્યમથી અમે મંડળીઓ હોય કે ખેડૂતોને હરમેશા પરિણામ આપ્યો છે. આ સહકારી ક્ષેત્રની મારા મતે પહેલી ચૂંટણી નથી કે મારે ક્યાંય કોઈને દબાવવા ધમકાવવો પડે, અને કીધું એમ કે સામે કિસાન સંઘ કે જે ખોટા હવાથી અમારે છે, અને પોતે પણ મતદાર નથી. કાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું મતદાન થશે તો પોતે એના મતદાર પણ નથી, પોતાને મત આપવાનો નથી, અને દબાવવાને અત્યારે કીધું કે એક હાર ભારી ગયેલા હોય અને ખોટા જે હવાથી મારવાના પ્રયત્નો કરે છે. હું માનું છું કે સહકારી ક્ષેત્રનું રાજકારણ એ ખેડૂતોના હિતનું રાજકારણ છે, અને જ્યાં વર્ષોથી, આજે હું કહું છું ખાલી વાતો નહીં, એટલા વર્ષો સુધી અમે મંડળીઓ અમારી જિલ્લાની હોય કે ખેડૂતોને એના સુધી એના પરિણામો આપ્યા છે, એટલા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક ઉપર સમગ્ર જિલ્લાના ખેડૂતો ભરોસો મૂકી બેઠા છે, એનું મારે સર્ટિફિકેટ જોઈએ છે. આવા લોકો અત્યારે સવારમાં ઉઠીને આક્ષેપ કરે એવાનો લોકોનું મારે સર્ટિફિકેટની જરૂર નથી. ખોટા વિવાદ ઉભા કરવા ચૂંટણી પહેલા એવું કહી શકાય, કારણ કે એમને ફરિયાદ પણ કરી છે. એટલે કીધું કે આ સહકારી ક્ષેત્રની ચૂંટણી છે, આ ગુપ્ત રીતે એનું મતદાન યોજાતું હોય છે, અને આવતીકાલે મતદાન છે. એક દિવસ અગાઉ કીધું કે આ લોકોને મીડિયામાં રહેવાનો કાયમી માટે અભરખા હોય છે. તમે જુઓ કે સમય સમય મીડિયામાં ચમકાવવા માટેના આ લોકોને અભરખા કાયમી માટે રહેતા હોય છે. હું માનું છું કે એટલા માટે જ આજે આગલા દિવસે આવું નિવેદન કરી અને અભરખાજીએ કીધું કે થોડાક દિવસ પહેલા વચ્ચે બંધ હતા, પાછા અભરખા કદાચ જાગ્યા હશે, અને મીડિયાના માધ્યમથી નેતા, ખેડૂત નેતા થવાના જે પ્રયત્નો કરતા, હજી ફરી પાછું કહું છું કે સહકારી ક્ષેત્રના માધ્યમથી ખેડૂતોના નેતા એમને નથી થવાતું. વર્ષોની સહકારી ક્ષેત્રની અંદર મારા પિતાશ્રી વખતની મહેનત અને જે સામે ખેડૂતોને પરિણામ આપ્યા છે, મને ગૌરવ છે આજે કે ભલે કાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું મતદાન થવાનું છે, મને ગૌરવ છે કે સહકારી ક્ષેત્રના માધ્યમથી આજે મંડળીના પ્રમુખ હોય, કમિટી સભ્યો, એક એક નાનો બબે વીઘાનો ગામડાનો ખેડૂત સભાસદ જે બેંક સાથે જોડાયેલો છે એને અમારી ઉપર જે મજબૂત રીતે ભરોસો મૂક્યો છે, અને એટલા માટે જ રાજકોટ જિલ્લા સહકારી બેંક અને જિલ્લાની અનેકવિધ સંસ્થાઓ, સહકારી ક્ષેત્રનું નેતૃત્વ, સહકારી સંસ્થાઓ, સહકારી માળખું આજે ભારત દેશની અંદર ટોટનું સ્થાન થયું છે, અને એટલા માટે ખેડૂતોએ કલ્પના પણ ન કરી હોય, અપેક્ષા પણ ન હોય, એનાથી વિશેષ પરિણામો રાજકોટ જિલ્લા બેંક મારફત સહકારી ક્ષેત્રના